આગળના વિડીયોમાં શબ્દ પરથી વાક્ય બનાવતા શીખ્યા. શીખ્યા ને વાલી મિત્રો, મજા આવી કે નહીં? બરાબર. તો હવે પછી આપણે આજે ધોરણ એ વિષય ગુજરાતીમાં એક નવી પ્રવૃત્તિ શીખીશું. આ પ્રવૃત્તિ પણ તમને પેપરમાં પૂછાશે, તો તમે ધ્યાન આપીને શીખી લેજો. બરાબર. તો ચાલો બાળ મિત્રો, બોલ ઉપર ધ્યાન. ચિત્ર જોઈ તહેવારનું નામ લખો. જુઓ બાળ મિત્રો, આપણે ચિત્ર જોઈને દોરીને ઘણી બધી એવી પ્રવૃત્તિ આગળના વિડીયોમાં શીખી ગયા ને. પહેલા સ્ટેપમાં ચિત્ર વાળા ઘણા ક્વેશ્ચન આપણે જોઈ ગયા. તો બાળ મિત્રો, આજે આપણે ચિત્ર જોવાનું છે, એને ઓળખવાનું છે, અને એ ચિત્ર કયા તહેવારને લગતું છે એ તમારે ઓળખીને પછી એ તહેવારનું નામ અહીં જે બોક્સ આપ્યા છે એમાં આપણે લખવાના રહેશે. બરાબર. હવે તમે દરેક તહેવારો જુઓ છો, તમે જુઓ પણ છો કયા તહેવારને લગતા ચિત્રો છે એ તમે ઓળખી પણ શકશો. ઓળખો છો ને તમે? ધ્યાન આપીને જુઓ. બરાબર. તો એ જ તહેવારનું નામ અહીં બોક્સમાં લખવાનું છે. ચાલો બાળ મિત્રો, પહેલું ચિત્ર શાનું છે? દાંડિયા. બરાબર. તો દાંડિયા ક્યારે રમો છો તમે? નવરાત્રીમાં. તો અહીં શું આવશે? નવરાત્રી. બરાબર. હવે આગળ જુઓ બીજું ચંદ્ર છે અને એની અંદર સ્ટાર છે. હવે આવું ચિત્ર તમે કયા તહેવારમાં હોય છે તમે જોયું હશે? હા, છે મુસલમાન નું ચિત્ર છે, એટલે એમનું ઓળખ ચિત્ર છે. એટલે આ ચિત્ર ઈદના તહેવાર હોય ત્યારે તમે જોઈ શકો. તો અહીં કયું તહેવાર આવશે? ઈદ. હવે આગળ જુઓ, આ તો બધા જ ઓળખતા હશે, મજા આવે ને? હમણાં જ આ તહેવાર ગયો, પતંગ ચગાવવાની તો સૌને ગમે, ગમે છે ને? તો આ તહેવારનું નામ શું છે બાળ મિત્રો? બોલો. ચાલો, તમારે જવાબ આપવાનો છે. ઉત્તરાયણ. બીજું નામ શું છે? મકર સંક્રાંતિ. તો આપણે લખીશું અહીં ઉતરાયણ. બરાબર. જોડણીનું ધ્યાન રાખવાનું. બરાબર ને. હવે આગળ જુઓ ચોથું સાનું ચિત્ર લાગે છે બાળ મિત્રો? રાખડી. રાખડી કયા તહેવારમાં હોય? રક્ષાબંધન. તો ચાલો આપણે લખીશું રણે કઈ ર સ કાનો રક્ષા બંધન. ધ્વની ઉપર અનુસ્વાર આવશે બંધન. બરાબર. હવે આગળ જોઈશું પાંચમું ચિત્ર. સાનું ચિત્ર છે બાળ મિત્રો? ફટાકડા લાગે છે, લાગે છે ને? કોઠી છે, ચકરતી છે, તારાવિદર છે. બરાબર. સાનું ચિત્ર થયું. કયો ટેબલ આવશે? દિવાળી. સરસ. ગણે રસોઈ, વણે કલવા, અરણે ગીધઈ અળી. દિવાળી. હવે આગળ જોઈશું છ નંબર. ઝાડ જેવું લાગે છે, સાનું ઝાડ છે ઓળખો છો? ક્રિસમસ ટ્રી છે. બરાબર. તો અને રંગના ભરેલા ફુગ્ગા છે. તો આવા સાધનોનો ઉપયોગ આપણે કયા તહેવારમાં કરીએ છીએ? હવે પછી આ તહેવાર આવશે ધૂળેટી. ધને નિર્ગળ ધૂ, અરણે માત્ર અરે, સને નિર્ગળ તી.
મદદ લઈને કરવાની રહેશે. આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય જ છે. બરાબર, તો હવે પછી નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય. નમસ્તે બાળકો, આપણી કલરવ પ્રાથમિક શાળા રાજપીપળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણી આ કલરવ પ્રાથમિક શાળા રાજપીપળા ચેનલને લાઇક કરો અને નિયમિત નોટિફિકેશન મેળવવા માટે તેને સબસ્ક્રાઇબ કરો.